સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર વન ગેટઅપ એન્ડ ડાન્સ તેમાં આપણે જોઈશું એક્શન વર્ડ્સ બાળ અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યય પાના નંબર પંદર પર આપેલ એકથી બાર એક્શન વર્ડ્સનો અભ્યાસ કર્યો હતો હવે આગળનો અભ્યાસ શરૂ કરીએ ક્રિયા છે રડવાની રડવું તેને અંગ્રેજીમાં કહેવાય ક્રાય સ્પેલિંગ છે સી આર વાય ક્રાય એટલે હવે ક્રિયા છે વાંચવાની વાંચવું તેને અંગ્રેજીમાં કહેવાય રીડ સ્પેલિંગ છે આર ડી રીડ એટલે વાંચવું ક્રિયા છે લખવાની લખવું તેને અંગ્રેજીમાં કહેવાય રાઈટ સ્પેલિંગ છે ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું ક્રિયા છે ચિત્ર દોરવાની દોરવું તેને અંગ્રેજીમાં કહેવાય ડ્રો સ્પેલિંગ છે ડી આર એ ડબલ્યુ ડ્રો એટલે કે દોરવું ક્રિયા છે તાળી પાડવાની તાળી પાડવી તેને અંગ્રેજીમાં કહેવાય ક્લેપ સ્પેલિંગ છે સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી ક્રિયા છે બોલ કેચ કરવાની એટલે કે પકડવાની અહીં બોલ હાથની અંદર છે એટલે ચિત્રમાં છોકરો બોલ કેચ કરે છે એટલે કે પકડે છે તેવું કહેવાય પકડવું તેને અંગ્રેજીમાં કહેવાય કેચ સ્પેલિંગ છે સી એ એચ કેચ એટલે પકડવું ક્રિયા છે બોલ ફેંકવાની અહીં બોલ હાથથી દૂર છે એટલે ચિત્રમાં છોકરો બોલ ફેંકે છે તેવું કહેવાય તો ફેંકવું એને અંગ્રેજીમાં કહેવાય થ્રો સ્પેલિંગ છે ટીએચઆરઓ ડબલ્યુ થ્રો એટલે ફેંકવું બોલ હાથની અંદર હોય તો કેચ કહેવાય અને બોલ હાથથી દૂર હોય તો થ્રો કહેવાય ક્રિયા છે લાત મારવાની લાત મારવી તેને અંગ્રેજીમાં કહેવાય કિક સ્પેલિંગ છે કે આઈ સી કે કિક એટલે લાત મારવી ક્રિયા છે ધક્કો મારવાની ધક્કો મારવો તેને અંગ્રેજીમાં કહીશું પૂશ સ્પેલિંગ છે પીયુએસએચ પૂશ એટલે ધક્કો મારો આપણા બે હાથ વડે આગળની તરફ વસ્તુને ધકેલવી તો તેને કહેવાય ધક્કો મારવો ક્રિયા છે ખેંચવાની ખેંચવું તેને અંગ્રેજીમાં કહેવાય પુલ સ્પેલિંગ છે પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું વસ્તુને આપણી તરફ ખેંચીએ તો પુલ કહેવાય અને વસ્તુ આપણાથી દૂર કરીએ તો તેને પુશ કહેવાય ક્રિયા છે દરવાજો ખોલવાની ખોલવું તેને અંગ્રેજીમાં કહેવાય ઓપન સ્પેલિંગ છે ઓપીઈ એન ઓપન એટલે ખોલવું ક્રિયા છે બારી બંધ કરવાની બંધ કરવું તેને અંગ્રેજીમાં કહેવાય ક્લોઝ સ્પેલિંગ છે સી એલ ઓ એસ ઈ ક્લોઝ એટલે કે બંધ કરવું ક્વેશ્ચન નંબર એક ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો આપણને અહીં કેટલીક ક્રિયાઓના ચિત્ર આપવામાં આવ્યા હશે બાજુમાં ખાલી જગ્યા આપવામાં આવી છે અને કૌંસમાં આપણને બે ઓપ્શન આપવામાં આવ્યા છે બે ઓપ્શનમાંથી સાચો ઓપ્શન એટલે કે સાચો જવાબ પસંદ કરીને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે તો સૌથી પહેલું ચિત્રમાં ક્રિયા છે દોડવાની આપણે આગળ ચિત્ર શીખી જ ગયા છે ચિત્રમાં કઈ ક્રિયા બતાવવામાં આવી છે છોકરો શું કરી રહ્યો છે દોડી રહ્યો છે તો દોડવું અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે રન આર યુ એન રન એટલે દોડવું અને વોક એટલે કે ચાલવું તો ચિત્રમાં કઈ ક્રિયા છે દોડવાની તો દોડવું એને અંગ્રેજીમાં શું કહેવાય રન સ્પેલિંગ છે આર યુ એન તો ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું આર યુ એન ખાલી જગ્યાને અડીને આપણે સ્પેલિંગ લખીશું આર યુ એન રન એટલે દોડવું બીજું ચિત્ર છે તેમાં ક્રિયા છે ખાવાની આપણી પાસે બે ઓપ્શન છે ડ્રિંક એટલે કે પીવું અને ઈટ એટલે કે ખાવું તો ચિત્રમાં ક્રિયા કઈ છે ખાવાની તો ખાવું એને અંગ્રેજીમાં કહેવાય ઈટ સ્પેલિંગ છે ઈ એટી તો આપણે અહીંયા ક્રિયાનો સ્પેલિંગ લખીશું ઈ એ ટી એટલે ખાઓ અહીંયા સ્મોલ ખાવેટ યોગ્ય રીતે લખાય તેનું તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે આગળની ક્રિયા છે બેસવાની દેખાય છે ને ચિત્રમાં છોકરો શું કર્યો છે બેઠો છે આપણી પાસે બે ઓપ્શન છે સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું સીટ એટલે કે બેસવું તો ચિત્ર આપણું ચિત્રમાં કઈ ક્રિયા આપી છે બેસવાની તો બેસવું તેને અંગ્રેજીમાં કહેવાય સીટ તેનું સ્પેલિંગ છે એસઆઈટી સીટ એટલે બેસવું આગળ ક્રિયા છે પીવાની આપણી પાસે બે ઓપ્શન છે ઈટ અને ડ્રિંક ઈટ એટલે ખાવું અને ડ્રિંક એટલે પીવું તો ચિત્રમાં ક્રિયા છે પીવાની તો પીવું એને અંગ્રેજીમાં કહેવાય ડ્રિંક સ્પેલિંગ છે ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું તો આપણે ખાલી જગ્યામાં લખીશું ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું આગળ ક્રિયા છે કૂદવાની ઓપ્શન છે આપણી પાસે સ્કીપ એટલે કે કૂદવું દો સોરી સ્કીપ એટલે દોડદા કૂદવું અને જમ્પ એટલે કૂદવું તો ચિત્રમાં ક્રિયા કૂદવાની છે તો કૂદવું એને અંગ્રેજીમાં કહેવાશે જમ્પ સ્કીપ એટલે તો શું થશે દોડદું કૂદવું પણ અહીંયા છોક ચિત્રમાં છોકરો દોડદા નથી કૂદી રહ્યો ફક્ત કૂદી રહ્યો છે એટલે એને કહેવાશે જમ્પ તો સ્પેલિંગ લખીશું આપણે જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું અહીં હું જે રીતે સ્પેલિંગ લખું એ જ રીતે તમારે પણ લખવાનો રહેશે આગળ ક્રિયા છે વાંચવાની ઓપ્શન છે રીડ અને રાઈટ રીડ એટલે વાંચવું અને રાઈટ એટલે લખવું તો વાંચવાની ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય રીડ સ્પેલિંગ છે આર ડી રીડ એટલે વાંચવું તો લખીશું આપણે આર એટલે વાંચવું આગળની ક્રિયા છે ઊભા રહેવાની ઓપ્શન છે આપણી પાસે સ્ટેન્ડ અને સીટ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સીટ એટલે બેસવું તો ઊભા રહેવાની ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય સ્ટેન્ડ સ્પેલિંગ છે એસટી ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું તો આપણે ખાલી જગ્યામાં લખીશું એસ ટી એન ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું આગળની ક્રિયા છે લાત મારવાની એટલે કે કિક ઓપ્શન છે થ્રો અને કિક થ્રો થ્રો એટલે કે ફેંકવું અને કિક એટલે લાત મારવી તો ચિત્ર ચિત્રમાં ક્રિયા શું છે બોલને લાત મારવાની એટલે એને કહેવાય અંગ્રેજીમાં કિક સ્પેલિંગ છે કે આઈ સી કે કિક એટલે લાત મારવી તો લખીશું આપણે કે આઈ સી કે કિક એટલે લાત મારવી આગળ ક્રિયા છે રડવાની ઓપ્શન છે આપણી પાસે ક્રાય અને લાફ cry cry એટલે રડવું અને બીજો ઓપ્શન છે લાફ એટલે કે હસવું તો ચિત્રમાં ક્રિયા રડવાની છે તો રડવું તેને અંગ્રેજીમાં કહેવાય cry સ્પેલિંગ છે સી આર વાય cry તો લખીશું ખાલી જગ્યામાં સી આર વાય cry એટલે રડવું આગળ ક્રિયા છે દોરદા કૂદવાની ઓપ્શન છે આપણી પાસે વોક અને સ્કીપ વોક એટલે કે ચાલવું અને સ્કીપ એટલે કે દોડદું કૂદવું તો ચિત્રમાં ક્રિયા દોડદા કૂદવાની છે તો તેને કહેવાશે સ્કીપ સ્પેલિંગ છે એસ કે આઈપી સ્કીપ એટલે દોડદું કૂદવું તો આપણે લખીશું એસ કે આઈ પી સ્કીપ એટલે દોડદું કૂદવું આગળની ક્રિયા છે ચાલવાની ઓપ્શન છે આપણી પાસે વોક અને જમ્પ વોક એટલે ચાલવું અને જમ્પ એટલે કૂદવું તો ચિત્રમાં ક્રિયા ચાલવાની છે તો તેને કહેવાશે અંગ્રેજીમાં વોક સ્પેલિંગ છે ડબલ્યુ એલ કે વોક એટલે ચાલવું તો આપણે લખીશું ડબલ્યુ એલ કે વોક એટલે કે ચાલવું આગળની ક્રિયા છે દરવાજો બંધ કરવાની જુઓ છોકરી શું કરી રહી છે દરવાજો બંધ કરી રહી છે ઓપ્શન છે આપણી પાસે ઓપન અને ક્લોઝ ઓપન એટલે ખોલવું અને ક્લોઝ એટલે બંધ કરવું તો અહીં ચિત્રમાં છોકરી દરવાજો બંધ કરી રહી છે તો તેને કહેવાશે ક્લોઝ બંધ કરવું તેને કહેવાય ક્લોઝ સ્પેલિંગ છે સી એલ ઓ એસ ઇ ક્લોઝ એટલે બંધ કરવું તો લખીશું સી એલ ઓ એસ ઇ ક્લોઝ એટલે બંધ કરવું આગળમાં ક્રિયા છે લખવાની ઓપ્શન છે રાઈટ અને રીડ રાઈટ ડબ રાઈટ એટલે લખવું અને રીડ એટલે વાંચવું તો ચિત્રમાં ક્રિયા છે લખવાની તો લખવું એને કહેવાય રાઈટ સ્પેલિંગ છે ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું તો લખવાનું ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું આગળની ક્રિયા છે બોલ ફેંકવાની જુઓ હાથથી બોલ શું થાય છે દૂર ફેંકાય છે એટલે કહેવાય થ્રો બોલ ફેંકી રહ્યો છે કેચ હોય તો એના હાથની નજીક બોલ હોય જ્યારે એ ફેંકે તો એના બોલ ક્યાં હોય હાથથી દૂર અને આપણે આ તરફનું નિશાન પણ આપ્યું છે એટલે સમજવાનું કે બોલ હાથથી શું થાય છે દૂર જાય છે એટલે કે છોકરો બોલ ફેંકે છે તો ફેંકવું એ ઓપ્શન છે આપણી પાસે કેચ અને થ્રો કેચ એટલે પકડવું અને થ્રો એટલે ફેંકવું તો ચિત્રમાં છોકરો બોલ ફેંકી રહ્યો છે તો ફેંકવું એને કહેવાય થ્રો સ્પેલિંગ છે ટી ઓ ડબલ્યુ થ્રો એટલે કે ફેંકવું આગળમાં ક્રિયા છે ધક્કો મારવાની જુઓ છોકરો ખુરશીને શું કરી રહ્યો છે ધક્કો મારી રહ્યો છે આગળની તરફ ધક્કો મારી રહ્યો છે એની તરફ ખેંચે તો પુલ કહેવાય એટલે કે એની તરફ ખેંચે છે પણ અહીંયા છોકરો એનાથી આગળ ખુરશીને ધક્કો મારી રહ્યો છે તો ધક્કો મારો એને કહેવાય પુષ આપણી પાસે બે ઓપ્શન છે પુશ અને પુલ પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું તો અહીંયા છોકરો ખુરશીને ધક્કો મારે છે એટલે કહેવાશે પુષ સ્પેલિંગ થશે પી યુ એસ એચ પુષ એટલે કે ધક્કો મારવો આગળની ક્રિયા છે સૂવાની એટલે કે ઊંઘવાની ઓપ્શન છે આપણી પાસે સ્ટેન્ડ અને સ્લીપ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્લીપ એટલે સૂવું તો ચિત્રમાં ક્રિયા સૂવાની છે તો તેને કહેવાશે સ્લીપ સ્પેલિંગ છે એસ એલ ડબલ ઈ પી સ્લીપ એટલે કે ઊંઘવું અથવા સૂવું આગળની ક્રિયા છે હસવાની ઓપ્શન છે લાફ અને ક્રાઈ લાફ એટલે હસવું ક્રાય સોરી લાફ એટલે હસવું અને ક્રાય એટલે રડવું તો ચિત્રમાં ક્રિયા હસવાની છે તો હસવું એને કહેવાશે લાફ સ્પેલિંગ છે એલ એ યુ જી એચ લાફ એટલે હસવું આગળની ક્રિયા છે કેચ કરવાની જુઓ તમને આગળ સમજાવીને અહીંયા બોલ હાથમાં છે એટલે છોકરો બોલને કેચ કરી રહ્યો છે ઓપ્શન છે આપણી પાસે કેચ અને થ્રો કેચ એટલે પકડવું અને થ્રો એટલે ફેંકવું અહીંયા બોલ છોકરાના હાથમાં છે એટલે છોકરાએ બોલ શું કર્યો કેચ કર્યો પકડ્યો છે એટલે તેને કહેવાશે કેચ સ્પેલિંગ લખીશું સી એ ટી સી એચ કેચ એટલે પકડવું આગળની ક્રિયા છે ખેંચવાની જુઓ ચિત્રમાં છોકરો દોડધું ખેંચી રહ્યો છે ઓપ્શન છે પુશ અને પુલ પુશ એટલે ધક્કો મારો અને પુલ એટલે ખેંચવું તો અહીંયા છોકરો દોડદું ખેંચી રહ્યો છે એટલે ખેંચવું એને કહેવાશે પુલ સ્પેલિંગ લખીશું પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું છોકરો પુસ્ત ક્રિયા છે અહીંયા ખોલવાની છોકરો પુસ્તક ખોલી રહ્યો છે અથવા પુસ્તક ખુલ્લું છે તો તેને કહેવાશે ઓપન આપણી પાસે બે ઓપ્શન છે ઓપન અને ક્લોઝ ઓપન એટલે ખોલવું ક્લોઝ એટલે બંધ કરવું તો અહીંયા છોકરો પુસ્તક ખોલી રહ્યો છે અથવા પુસ્તક ખુલ્લું છે તો તેને કહેવાશે ઓપન સ્પેલિંગ છે પી ઈ એન ઓપન એટલે ખોલવું છોકરો પુસ્તક ખોલી રહ્યો છે એટલે જે ક્રિયા આપી હોય તેનું સ્પેલિંગ આપણે કાઉન્સમાંથી શોધીને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેસન છે તેરથી ચોવીસ સુધીના એક્શન વર્ડ્સ તમારે તમારે અંગ્રેજીની નોટબુકમાં સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે પાંચ પાંચ વાર લખી મોઢે કરવાના છે તથા સ્વાધ્યપોથીમાં આપેલ પ્રશ્ન નંબર એક તમારે વિડીયોમાં બતાવ્યા મુજબ સ્વાધ્યે પોથીમાં પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ફોર લાઈનવાળી નોટમાં સ્પેલિંગ લખો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્મોલ આલ્ફાબેટ યોગ્ય લાઇનમાં લખાવો જોઈએ તથા તેની બાજુમાં આ રીતે ડેશ કરીને તેનો અંગ્રેજી ઉચ્ચાર તથા ડેશ કરીને તેનો ગુજરાતી ઉચ્ચાર લખાવો જોઈએ અને ગુજરાતી શબ્દ બીજી અને ત્રીજી લાઇનને અ બીજી અને ત્રીજી લાઇનની બરાબર વચ્ચે અડીને લખાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સ્મોલ આલ્ફાબેટ જે ઉપરની ત્રણ નીચેની ત્રણ લાઇનમાં લખાય છે તે મુજબ જ લખાવું જોઈએ એક સ્પેલિંગ પાંચ વાર લખાય પછી જ બીજો સ્પેલિંગ પાંચ વાર લખવાનો રહેશે